રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. હેલો ફ્રેન્ડ, નિરાલી કિચનમાં આજે બનાવશું હલવાઈ જેવો અને એકદમ દાણેદાર મોહનથાળ. જો તમે આ રેસીપીથી મોહનથાળ બનાવશો તો તમારે ક્યારે હલવાઈની દુકાન પરથી મોહનથાળ લઈને ખાવો નહીં પડે. બનાવવા માટે અહીંયા મેં ચણા, જે આપણે કરકરો લોટ આવે એ લીધો છે, તો અહીંયા મેં 1 કપના માપથી લઈ લીધો છે, તો અહીંયા કુલ મેં 2 કપ ચણાનો લોટ લીધો છે. ધાબો દેવા માટે એક બાઉલ લેશું, એની અંદર આપણે 3-4 ટીસ્પૂન જેટલું દૂધ લેશું. અહીંયા આપણે ગરમ દૂધનો જ યુઝ કરવાનો છે જેથી ધાબો એકદમ સરસ રીતે લાગે. હવે એમાં 3-4 ચમચી જેટલું ઘી લીધું છે, ઘીને પણ મેં ગરમ કરી લીધું છે. અને હવે બંને વસ્તુને આપણે મિક્સ કરી લેવાની સારી રીતે. હવે આપણે આ જે ચણાનો લોટ છે એમાં જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે દૂધ અને ઘીનું એ એડ કરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું. આવી રીતના આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને પછી એકદમ સરસ રીતે આવી રીતના લમસનારે એ રીતે હાથની મદદથી આવી રીતના કરશું. બેનને હાથ વચ્ચે આવી રીતના લોટને પ્રેસ કરતા જઈશું એટલે લમસનારે અને એકદમ સરસ રીતે લોટને ધાબુ લાગી જાય. તો અહીંયા મેં દૂધ અને ઘીનું એકદમ સરસ રીતે મોણ આપી દીધું છે, આવી મોટી પડે એટલું આપણે મોણ આપવાનું છે. તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો હાથની મદદથી આવી રીતના આપણે લોટને દાબી દઈશું, એકદમ કઠણ રીતે દાબવાનું છે જેથી આપણો ધાબો એકદમ સરસ રીતે આવે. એ ડીશ ઢાંકી અને 20-30 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે, આપણે લોટને એકદમ સરસ રીતે ધાબુ લાગી ગયું છે. તો હવે એને આપણે સાળી લઈશું. હવે આપણે જે ભાખરી સાળવાની ચાળણી હોય એના મદદથી આપણે લોટને સાળી લઈશું. તો લોટ એકદમ સરસ રીતે સળાઈ ગયો છે, તો હવે એને આપણે ઘીમાં શેકી લેશું. તો લોટને શેકવા માટે અહીંયા મેં 1 કપમાં 2 ચમચી જેટલું ઓછું ઘી છે એટલું ઘી લીધું છે. તો આપણે ઘીને થોડું ગરમ થવા દઈશું, પછી જ લોટ એડ કરશું. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર હવે જે આપણે આજે ચણા લોટ છે એડ કરી દઈશું અને એને આપણે મિક્સ કરી લેશું. તો હવે આપણે લોટને ધીમા ગેસે આવી રીતના ચલાવતા રહીશું અને 10-15 મિનિટ સુધી આપણે લોટને શેકાવા દઈશું. કુલ 15 મિનિટ થઈ ગઈ છે અને હજી આપણે આવી રીતના કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે 5 મિનિટ સુધી. પછી આપણે એની અંદર આપણે દૂધ એડ કરશું. લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે, એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે એની અંદર આપણે થોડું થોડું દૂધ એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 કપમાં 1/2 કપ જેટલું ગરમ દૂધ લીધું છે અને હવે એમાં આપણે થોડું થોડું દૂધ નાખતું જઈશું અને એને એકદમ કન્ટિન્યુઅસ આવી રીતના ચલાવતું રહેવાનું છે. દૂધ નાખ્યા પછી એક વાતનું ખાસ જ ધ્યાન રાખવાનું છે કે આવી રીતના એને કન્ટિન્યુ ચલાવવાનું છે અને થોડું થોડું દૂધ જ નાખવાનું છે, એક સાથે દૂધ નથી નાખવાનું. હવે પાછું એની અંદર આપણે થોડું દૂધ એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસલી પાછું ચલાવશું. અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો ગેસ છે એ સાવ લો ફ્લેમ ઉપર જ રાખવાનો છે અને પછી જ આપણે મોહનથાળ બનાવવાનો છે. એડ કર્યા પછી આપણે 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી આવી રીતના ચલાવવાનું છે જેથી આપણે આની અંદર લોટની અંદર દૂધ એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. તો અહીંયા લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તો હવે એને આપણે નીચે ઉતારી લેશું. તો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે સાસણી લઈ લઈશું. સાસણી લેવા માટે અહીંયા મેં 1 કપ ખાંડ લીધી છે. જ્યારે આપણે 2 કપ ચણાનો લોટ હોય તેની 1/2 ખાંડ લેવાની છે, એટલે કે 1 કપ ખાંડ લેવાની છે. તો આવી રીતના આપણે ખાંડ એડ કરી દઈશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું અને હવે આપણે એને આવી રીતના મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આપણી ખાંડ ના ઓગળે ત્યાં સુધી આવી રીતના એને ચલાવતા રહીશું. તો અહીંયા ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે, તો હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું. તો ચપટીક જેટલો આપણે જે ઓર્ગેનિક ફૂડ કલર આવે છે એ એડ કરી દઈશું. અહીંયા મેં યલો કલરનો લીધો છે અને બંને વસ્તુને મિક્સ કરી લેશું. એ એક તારની સાધની આવી ગઈ છે, તો તમે આવી રીતના ડીશમાં એ રીતના એક ડ્રોપ લઈ લેવાનું અને જોઈ લેવાનું આવી રીતના બહુ નીચે ના ઉતરે એટલે માની લેવાની એક તારની સાધની આવી ગઈ. નહીતર જો એવી રીતના ના જોવું હોય તો આવી રીતના આ ડ્રોપ છે એને હાથમાં લઈ લેવાનું અને આવી રીતના ચેક કરી લેવાની. તો તમે જોઈ શકો છો એક તારની સાધની આવી ગઈ છે. 1-1.25 તારની આપણી સાધની આવે ત્યારે આપણે લોટમાં મિક્સ કરી દેવાની છે. તો અહીંયા આપણે જે ચણાનો લોટ છે એની અંદર આપણે પેલા ઘી ગ્રીસ કરી લેશું. તો હવે એની અંદર આપણે
આજે મોહનથાળનું બેટર છે એડ કરી દઈશું. તો હવે એની ઉપર આપણે બદામ અને પિસ્તાની ચિપ્સ મેં કરી લીધી છે એને સ્પ્રિંકલ કરી લેશું અને એની ઉપર આવી રીતે આપણે ચમચી ફેરવી દઈશું એટલે એકદમ સરસ રીતે લાગી જાય. હવે એને આપણે 2-3 કલાક માટે ઠરવા દેવાનો છે અને પછી આપણે એને કટ કરવાનો છે. તો 2-3 કલાક થઈ ગઈ છે અને આપણે મોહનથાળ એકદમ સરસ રીતે જામી ગયો છે. તો હવે આપણે ચપ્પુની મદદથી કટ કરી લેશું. કટ થઈ ગયું છે તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો મોહનથાળને મેં એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધો છે. તો આપણે જોઈ લઈએ આપણો મોહનથાળ કેવો બન્યો છે. તો તમે જોઈ શકો છો આપણો મોહનથાળ એકદમ કણી વાળો અને એકદમ સોફ્ટ બન્યો છે, દાણેદાર બન્યો છે. આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે મળશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.